खटोदरा पोलीसे बे घरफोड़ आरोपीओने झड़पी पाड्या। तौन घरफोड़ चोरी अने बे वाहन चोरी ना भेद उकेलाया। 7 लाख नो मुद्दामाल कब्जे करायो। वहली सवारे 4 થી 6 માં ચોરી કરતા હતા। બે પૈકી એક આરોપી પર 70 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે। નકુશો તોડી ચોરીને અંજામ આપતા હતા। અગાઉ 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી રાજસ્થાન પોલીસે કબજે કર્યું હતું। जे अलग अलग समय दरमियान अलग अलग विस्तारों में जे बनाव बनता हो बनावना जे छे पुलिस ना जे प्रिवेंशन अने एने साथे जारे बनाव बने तो डिटेक्शन की कामगिरी करवामां आवती होय छे। हमना थोड़ा दिवसों पहला सूरत शहर ना खटोदरा विस्तार उधना विस्तार अने जुदा जुदा विस्तारों में अमुक अमुक घरफोड़ चोरी अने वाहन चोरी ना बनाव बनेल हता। अने ए बनावने गंभीरता ने ध्याने लीधे सूरत शहर पोलिस कमिश्नरशी तरफ थी એમાં એ બનાવોને ડિટેક્શન બાબતમાં અને એમાં વ્યવસ્થિત કામગીરી થાય એ વારંવાર સૂચના આપવામાં આવતી હોય અને એ પ્રમાણે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે। થોડા દિવસો પહેલાં ખટોદરાના અમુક વિસ્તારોમાં ખટોદરા પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોમાં ગરફોડ ચોરીના બનાવ બનેલા હતા, જેની તપાસ દરમિયાન પોલીસને અલગ અલગ સીસીટીવી ફૂટેજ બાતમીના આધારે અને અલગ અલગ સોર્સેસના આધારે પોલીસ દ્વારા એમાં તપાસ ચાલતી હતી। એ ગરફોડ ચોરીના બનાવ દરમિયાન જે છે એ બનાવો સવારના 4 થી 6 ના વચ્ચે અને એમાં ઘણું બધું જે છે ગરફોડ ચોરીનો અલગ અલગ જે સામાન ગયેલો હતો જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી। એ જ તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી એમાં ગઈકાલે સાંજે ગાંધી કુટીરને બાજુમાં અમુક અમુક લોકોને મૂવમેન્ટ બાબતમાં પોલીસને બાતમી મળેલ હતી, જે બાતમીના આધારે પોલીસ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે 2 લોકોને પકડવામાં આવેલ અને એ લોકો ચિકલીગર ગેંગના સભ્ય એ જાણવા મળ્યો। એ જ્યારે એ લોકોને પકડવામાં આવેલ ત્યારે એ લોકો તરફથી જે છે પોલીસ તરફ થોડો વિરોધ પણ કરવામાં આવેલ અને ભાગવાની કોશિશ પણ હતી, પણ પોલીસની અલગ અલગ ટીમો જે અલગ અલગ જગ્યાએ હતી એ પોલીસ દ્વારા જે છે એ લોકોને પકડી લીધેલી। પકડ્યા પછી એ લોકોની જે પૂછપરછ કરવામાં આવેલ હતી તો એમાં જે થોડા સમય પહેલાં એમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિના દરમિયાન ગરફોડ ચોરીના બનાવો રજીસ્ટર થયેલ છે અને ચાલુ માસ દરમિયાન અને ઉધના પોલીસ સ્ટેશનમાં પણ જે છે વાહન ચોરીના બનાવો રજીસ્ટર થયેલ છે। એ અલગ અલગ બનાવોના જે છે એ લોકો જે પકડવામાં આવેલ છે એ લોકો પાસેથી ડિટેક્શન થયેલ છે અને એમાં જે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમાં લગભગ 10,16,000 જેટલો મુદ્દામાલ છે અને એમાં વાહન ચોરીનો પણ ડિટેક્શન છે અને મુદ્દામાલ ઘરફોડ ચોરીનો પણ ડિટેક્શન છે। એમાં સોના જેવરાત ચાંદી અલગ અલગ તરહના અને કેશ એ અલગ અલગ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। જે પોલીસ જે એ 2 લોકોને પકડવામાં આવેલ છે એમાં જે ડિટેક્શન થયો છે એમાં ખટોદરા પોલીસ સ્ટેશનના 3 ઘરફોડ ચોરીના છે, ઉધનાના 2 વાહન ચોરીના છે। એ લોકો જે પકડવામાં આવેલ છે એ ચિકલીગર ગેંગના સભ્ય છે અને એ બહુ રીડા ગુનેગાર છે, કારણ કે એની જે અગાઉની હિસ્ટ્રી જાણવા મળેલ છે એ અગાઉની હિસ્ટ્રી પ્રમાણે ભારત રાજ્યના મહારાષ્ટ્ર, ભારત દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા બનાવો એ તરફથી એ લોકો તરફથી જે છે આચરવામાં આવેલ છે, જેમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ ઉપર હુમલો, છેડતી, પોલીસ જાપ્તામાંથી ફરાર તથા મારામારી જેવા 17 થી વધુ ગંભીર ગુનાઓ એ લોકો તરફથી આચરવામાં આવેલ છે। અને હમણાં જે લોકોની હિસ્ટ્રી જાણવામાં મળેલ એમાં થોડા સમય પહેલાં જ એમાં જે આરોપી છે એ મહારાષ્ટ્રની એક જેલમાંથી છૂટેલ હતા અને એ જેલમાં છૂટ્યા પછી જે છે અહીંયા સુરત સિટીમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં એ બનાવ અંજામ આપેલ છે। એ લોકો અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને હવે અત્યારે એ લોકોની રિમાન્ડની પ્રોસેસ માનનીય કોર્ટ દ્વારા લેવામાં તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે અને આગળની તપાસ દરમિયાન પણ જે અલગ અલગ વિસ્તારોમાં પણ જે સુરત સિટીના એ રીતે એમઓથી કોઈ બનાવ બનેલ હશે તો એ બનાવોની જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે અને રિમાન્ડની પણ તજવીજ કરવામાં આવી રહી છે।
જે એમઓની વાત કરી છે એમાં મેઇન એમઓમાં એ લોકોનો જે ટાઈમ હતો બનાવ જે અંજામ આપવામાં એ સવારે 4-6 વચ્ચેનો અને જે એ લોકો પાસેથી જે હથિયારો રિકવર કરવામાં આવેલ છે એમાં જે નકુછા વગર જે ઉપયોગ કરે એ નકુછા જે જ્યારે કોઈના ઘરનો લોક હોય અને ત્યાં કુંડી વગર હોય તો ત્યારે તરત જ છે એ નકુછાથી તોડીને કોઈને ખબર પણ નહીં પડે એ રીતે જે અંજામ આપવામાં આવેલા હતા. તો એમાં આજે ગરફોડ ડિટેક્શનની જે કામગીરી થઈ છે એમાં ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરકે ધુલિયા અને એમની જે સર્વેલન્સની ટીમ હતી એમના દ્વારા અને જે લોકોને બાતમી મળેલ હતી અમારા પોલીસના સ્ટાફને એ દો લોકો દ્વારા એ લોકોને ગઈકાલે સાંજે જે પકડવામાં આવેલ છે એમાં જે અલગ અલગ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આગળમાં પણ એ લોકો બીજા કોઈ ગુનાઓ આચરેલ હતા એની પણ અત્યારે ડિટેક્શનની જે જાણકારી છે તે તજવીજ લેવાની ચાલુ છે. ચીકલીગર ગેંગના અગર બીજા કોઈ સભ્ય પણ જે છે તપાસ દરમિયાન ખુલશે તો એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિક ડોલી, જેન સાક્ષી ન્યૂઝ, સુરત.